વાવણી લાયક વરસાદ થશે અને એ વરસાદો છે એ પણ જૂન મહિનાની અંદર, એટલે કે આપણે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે છે પહેલી વખત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પણ આ વર્ષે મોટો ધરખમ કપાસના વાવેતરની અંદર પણ ઘટાડો થવા જઈ રહ્યો છે. તમામ જિલ્લાઓમાં જે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે અને જે મધ્ય ગુજરાત કહી શકાય ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા જે છે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત એ છે કે 2024નું ચોમાસું કૃપાલસિંહભાઈ ખૂબ સારું રહેવાનું છે, ખૂબ સારું રહેવાનું છે. હાલ ગુજરાતના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક તાલુકાઓમાં જે છે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો, પરંતુ સાર્વત્રિક અને સારા મેઘની સૌ કોઈ જે છે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે છે પહેલી વખત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસોમાં માછીમારો છે તેને દરિયાકાંઠે ન જવા અને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આગામી 2 દિવસ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સૌ કોઈની નજર જે છે તે વરસાદ પર છે અને સારા વરસાદની સૌ કોઈ જે રાહ જોઈ રહ્યા છે તેના માટે હવામાન વિભાગ દ્વારા જે કહી શકાય કે સારા સમાચાર આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને નકશા દ્વારા વધુ સારી રીતે સમજીએ તો જે ખાસ કરીને વાત કરવા આવે તો જે ગુજરાતમાં 20 તારીખનો દિવસ છે ત્યારે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં છે તે વરસાદની શક્યતા સેવવામાં આવી છે અને ખાસ કરીને છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે અને ગાજવીજ સાથે વરસાદ જે છે તે પડી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો દમણ અને દાદરાનગર હવેલી છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે, વલસાડમાં વરસાદ જોવા મળી શકે છે, ડાંગમાં વરસાદ જોવા મળી શકે છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું જે છે તે વલસાડમાંથી પ્રવેશ કરતું હોય છે. શરૂઆતમાં જે કેરળમાંથી ચાલુ કરીએ તો કેરળમાંથી જે ચોમાસું છે તે સતત આગળ વધ્યું, પરંતુ મુંબઈમાં ક્યાંક ને ક્યાંક મોન્સૂન બ્રેક આવ્યો, ત્યારબાદ ફરી ચોમાસું આગળ વધ્યું અને ગુજરાતમાં પહોંચ્યું. પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે ભેજવાળા પવન છે તેને ક્યાંક ને ક્યાંક ખામી સર્જાઈ અને એટલા માટે ચોમાસું જે છે તે સાર્વત્રિક ચોમાસું છે તે ક્યાંક ને ક્યાંક અટકતું જોવા મળ્યું. શરૂઆતમાં તો જે છે કહેવામાં આવ્યું કે આ વખતનું ચોમાસું જે છે વહેલું ગુજરાતમાં પ્રવેશ કરશે, પરંતુ જે ભેજવાળા પવનો છે તે ક્યાંક ને ક્યાંક ન મળ્યા એટલા માટે ચોમાસું જે છે તેમાં ક્યાંક મોન્સૂન બ્રેક જોવા મળ્યો. અને આપણે જોઈએ તો ચોમાસું જે છે ભારતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી પ્રવેશ કરતું હોય છે અને એટલા માટે આ વખતે ચોમાસું ભારતમાં વહેલું પ્રવેશ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક 2 જેટલા મોન્સૂન બ્રેક આવી અને એટલા માટે ચોમાસું જે છે તે ક્યાંક ને ક્યાંક મોડું પહોંચ્યું. પરંતુ હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે છે કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં જે છે તે ચોમાસું આગળ વધશે અને સાર્વત્રિક મેઘમહેર જે છે તેની શક્યતાઓ હાલ સેવવામાં આવી છે. આ તો આપણે વાત કરી 20 જૂનની, પરંતુ જો 21 જૂનની વાત કરીએ તો 21 જૂને જે છે ગુજરાતમાં સારા એવા વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બંને દ્વારા જે છે ગુજરાતમાં 21 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત છે તે વરસાદમય બની જશે અને સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે તે પ્રકારની આગાહી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે વાત કરીએ જો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવા, તો વલસાડમાં જે છે સારો વરસાદ પડી શકે છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા, આ તમામ જિલ્લાઓમાં જે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. અને જે મધ્ય ગુજરાત કહી શકાય ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા જે છે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જો તેના જિલ્લાની વાત કરવામાં આવે તો જે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે સરહદી પટ્ટો, ત્યાં ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને તે જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. અને પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર અને અરવલ્લીમાં જે છે તે પણ સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ હળવા અને મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં જે છે ક્યાંક ને ક્યાંક સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને જો અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં જે શરૂઆતમાં પણ જે છે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, બાબરા તાલુકામાં પણ જે છે સારો એવો વરસાદ આપણને જોવા મળ્યો હતો, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ જે છે કહી શકાય કે સારો એવો વરસાદ, વાવણી લાયક વરસાદ જોવા મળ્યો.
આ ઉપરાંત અનેક તાલુકાઓમાં જે છે છૂટો છવાયો વરસાદ જે છે આપણે જોયો. અને જે આપણે જોઈએ કે હજી ઉત્તર ગુજરાતમાં જે છે ક્યાંક ને ક્યાંક 21 તારીખે પણ જે છે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ ત્યાં કચ્છમાં આપણે જોઈએ તો સાર્વત્રિક કચ્છમાં જે છે મેઘમહેરની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને જે બે દિવસ છે ત્યારબાદ ચોમાસું જે છે તે આગળ જશે અને હળવા અને મધ્યમ વરસાદની જે છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી બે દિવસોમાં જે છે ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદ પડી શકે છે. ખાસ ને ખાસ ખેડૂતો જે છે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતનું ચોમાસું વહેલું છે, એટલા માટે અનેક ખેડૂતો જે છે તે વાવણીની રાહ જોઈને બેઠા છે. અને ખેડૂતો માટે સારા કહી શકાય તે પ્રકારના સમાચાર હાલ જે છે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અનેક જિલ્લાઓ જે છે તેમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને હવે જો 22 જૂનની વાત કરવામાં આવે તો 22 જૂને પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે સારા એવા વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરી છે. અને ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે છે સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં જે છે ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ મહીસાગર અને દાહોદમાં પણ જે છે સારા એવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે હવામાન વિભાગ દ્વારા જે છે તે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તો અનેક જિલ્લાઓ છે ત્યાં હળવા અને મધ્યમ વરસાદની ગાજવીજ સાથે વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે મુંબઈમાં જે છે ભારે વરસાદ જોવા મળ્યો અને અનેક જગ્યાએ જે છે તે પાણી ભરાયા હતા, એટલા માટે કહી શકાય છે કે મુંબઈ જે છે સાર્વત્રિક મેઘમહેર બની ચૂક્યું છે. ગુજરાતમાં જે છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અને આપણે જોઈએ તો દર વખતે ચોમાસું જે છે તે 15 જૂને ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે જોઈએ તો ચોમાસું જે છે ક્યાંક ને ક્યાંક વહેલું ગુજરાતમાં પ્રવેશ્યું, પરંતુ જે બ્રેક કહી શકાય કે મોન્સૂન બ્રેક છે તે ક્યાંક ને ક્યાંક આવ્યું, એટલા માટે ચોમાસું જે છે તે હાલ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી છે કે આગામી દિવસોમાં જે છે સમગ્ર ગુજરાત પણ જે છે તે વરસાદયુક્ત બની જશે. તો હવે 23 તારીખની જો વાત કરીએ તો 23 જૂને જે છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જે છે વરસાદની જે છે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને જે 23 તારીખની વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે તેની અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. અને તે જિલ્લાઓની જો વાત કરીએ તો વલસાડ છે, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ છે, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ અને અમદાવાદ જે છે તે વિસ્તારોમાં તે જિલ્લાઓમાં જે છે ખાસ કરીને આ પ્રકારના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. સૌરાષ્ટ્રના જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી છે અને ગીર સોમનાથ છે, ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદમાં પણ જે છે 23 જૂને જે છે તે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં જે છે તે વરસાદની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને આપણે જોઈએ તો અમરેલીમાં પણ જે છે ફરી જે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સમગ્ર ગુજરાતમાં જે છે તે થોડા દિવસોમાં જે છે 2 દિવસમાં જે છે હવામાન વિભાગ દ્વારા જે છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં જે છે વરસાદ જે છે ભારે પડી શકે છે. અને જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે તેમના દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોએ આ વખતે કુંવારી જમીન, ગામઠી ભાષામાં જે કુંવારી જમીન એટલે કે કોરી જમીન કહેવામાં આવે છે, તેમાં ખેડૂતોને અગાઉથી બિયારણની જે ચોપવાની એટલે કે બિયારણને વાવવાની ના જે મનાઈ ફરમાવવામાં આવી હતી, કારણ કે આ વખતે જોઈએ તો જે મોન્સૂન બ્રેક છે તે જોવા મળ્યો હતો. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો પણ જે છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અને જે હવામાન વિભાગ તરફથી કહી શકાય કે સારા એવા સમાચારની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને જે પરેશ ગોસ્વામી છે હવામાન નિષ્ણાત તેમના દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે કે કોરી જમીન છે તેમાં બિયારણ ન વાવવું. તો આવો પરેશભાઈને સાંભળીએ શું કહે છે. 27 જૂન સુધીમાં ઓલ ઓવર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારને કવર કરે તો ત્યાં પણ 27 જૂન સુધીમાં વાવણી થઈ શકે છે, એટલે વાવણી લાયક વરસાદો થશે. અને એ વરસાદો છે એ પણ જૂન મહિનાની અંદર, એટલે કે આપણે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થશે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે વાવણી છે એ આપણે 2-3 તબક્કામાં થશે. એમાં ઘણા ખેડૂતોને પાણીની વ્યવસ્થા હશે, એની વાવેતર કરી દીધું હશે, નઈ વ્યવસ્થા હોય આમ વાવણીની પેટર્ન પણ બદલાવાની છે. આ વર્ષે જોવા જઈએ તો ગુજરાત છે એ સતત 2 દાયકાથી કપાસનું મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે, પણ આ વર્ષે એક મોટો ધરખમ કપાસના વાવેતરની અંદર પણ ઘટાડો થવા જઈ રહ્યો છે. જો કે એના 2-3 કારણ છે. કપાસના વાવેતરમાં ઘટાડો થશે એમાં પિંક બોલ વોર એટલે જે ગુલાબી ઈયળ આવે છે એનું એક કારણ છે. બીજું કારણ છે સતત 2 વર્ષથી કપાસના પાકમાં યોગ્ય હવામાન ન મળવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અને ત્રીજું કારણ છે કપાસના ગયા વર્ષે પણ ખૂબ ભાવ નથી મળ્યા અને ચાલુ અત્યારે વર્તમાન સમયની અંદર પણ
કપાસના પૂરતા ભાવ નથી, એટલે ખેડૂતો છે કપાસનું વાવેતર છે એ નહીં કરે અને એની જગ્યાએ બીજા વાવેતર મગફળી હોય કે સોયાબીન જેવા પાકના વાવેતર થશે, એટલે કપાસના પાકનું વાવેતર પણ ઘટવા જઈ રહ્યું છે અને એ મુજબનું ઘટાડા સાથે આ ત્રણ તબક્કાની અંદર ગુજરાતની અંદર વાવણી થઈ જશે અને સારા વરસાદ થશે. મહત્વની વાત એ છે કે 2024 નું ચોમાસું છે કૃપાલસિંહભાઈ ખૂબ સારું રહેવાનું છે, ખૂબ સારું રહેવાનું છે. ટેકનિકલ કારણ મારે આપને સમજાવવાનું છે. જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે અલ્નીનો છે આપણા માટે એક વિલન રૂપ સાબિત થયો હતો. અલ્નીનો તે શું છે સામાન્ય માણસને ખબર નથી, એટલે મારે આ તો વાત ગુજરાતીના માધ્યમથી એક પ્રકાશ પાડવો છે, દરેક ગુજરાતીઓને જણાવવું છે કે અલ્નીનો ને લાનીના છે શું. જે પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં હોય તો એને ન્યુટ્રલ કહેવામાં આવે છે. એ નોર્મલ કરતા જયારે પણ તાપમાન ઊંચું આવે છે, તાપમાન પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એને અલ્નીનો કહેવામાં આવે છે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન થાય ઘટે એને લાનીના કહેવામાં આવે છે. હવે જયારે અલ્નીનો હોય છે ત્યારે આપણે ભારત ઉપર એની નેગેટિવ અસર પડે છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે એના કારણે આપણે કોઈ વરસાદી સિસ્ટમો ખાસ બનતી નથી, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર. ગુજરાતની અંદર વરસાદ આવે છે તો કૃપાલસિંહભાઈ બે જ માર્ગ છે, કાં તો અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ બને અથવા તો બંગાળની ખાડીમાં બને, એ સિવાય આપણી પાસે બીજો કોઈ સ્કોપ હોતો નથી. આ બંને ભાગોની અંદર પ્રેશર આપે છે આયોડી. હવે આ આયોડી છે ની અંદર અલગ અલગ પેરામીટરોથી જે અમારું પ્રિડિક્શન થતું હોય છે હું આપને એ વાત સમજાવવા જઈ રહ્યો છું. અલ્નીનો ને લાનીનો મેં આપને કીધું કે પ્રશાંત મહાસાગરનો તાપમાન ઉપરથી નક્કી થાય છે, ઊંચું જાય તો અલ્નીનો, ડાઉન થાય તો એ લાનીના છે, નોર્મલ હોય તો એ ન્યુટ્રલ છે, બરાબર છે. એવી રીતે આયોડી, આયોડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે આપણે શ્રીલંકાથી નીચેનો જે દરિયાઈ ભાગ છે જે હિન્દ મહાસાગર એને ભૂમધ્ય રેખાથી નીચેનો સમુદ્ર કહેવામાં આવે છે, એ સમુદ્રનું તાપમાન એ પણ ઊંચું રહેવું જોઈએ, એ ઇન્ડિયન ઓશન ડાયપોલ. જ્યારે પણ શ્રીલંકાથી દક્ષિણ તરફનો જે સમુદ્ર છે એનું તાપમાન ઊંચું જાય તો આયોડી છે એ પોઝિટિવ ફેઝમાં છે આવું ગણવામાં આવે છે. એ પોઝિટિવ ફેઝમાં હોય તો એ જે તાપમાન ઊંચું જાય એને કારણે જે કુકરની જેમ પ્રેશર થાય છે આ પ્રેશર છે એ બંગાળની ખાડી અને અરબ સાગર સુધી આવે છે અને એ પ્રેશરને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનતી હોય છે. એટલે એ પેરામીટર જોવા જઈએ તો એ પણ પોઝિટિવ ફેઝમાં જવાનું છે. ગયા વર્ષે અલ્નીનો હતો, આ વર્ષે લાનીના થવાનું છે, કેમ કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે ડાઉન થવાનું છે. આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ છે પોઝિટિવ ફેઝમાં રહેશે. આ બંને પરિબળ છે એ સાનુકૂળ હોય તો એમજેઓ છે એ પણ પોઝિટિવ ફેઝમાં આવે. એમજેઓ એટલે મિડલ જોલન ઓશન, આ પણ પોઝિટિવ ફેઝમાં આવે અને આ તમામ પરિબળોને કારણે ચોમાસું છે તે સારું થાય. જી પરેશભાઈ, તો જે રીતે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી બે દિવસોમાં સારા અને સાર્વત્રિક વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો માટે ખૂબ કહી શકાય સારા સમાચાર છે. તો આગામી બે દિવસો પર સૌ કોઈની નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.